હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ ફ્રેન્ડ આજે આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના છે ઘરમાં શર્ટ નકામું હોય તે એને આપણે કઈ રીતે ઉપયોગ કરવાનો છે તો આ જે શર્ટ છે તે નકામ પડ્યું હતું તો એની મેં બાયનું કટિંગ કરી નાખ્યું છે અને આ બાયનું કટિંગમાંથી આપણે શું બનાવવાના છે તે પણ તમારે જોવાનું છે તો આ રીતની મેં બધી બાજુ કટિંગ કરી નાખ્યું છે મેં એટલી સાઈડ કટિંગ કરી છે કે જે સાઈડ કાપડ છે તે વાળેલું હતું યાને કે બધી બાજુ મેં કાપડ એક સરખું કટિંગ કર્યું છે લંબાઈ અને પહોળાઈ તમે જોશો તો લંબાઈ વધારે છે અને પહોળાઈ ઓછી છે પણ આમ એક સરખું જ આવે છે હવે શું કરવાનું છે કે આ રીતનું છે ને ફ્રેન્ડ્સ તમારે એક સાઈડનું કાપડ આ રીતનું કરી નાખવાનું છે બંનેને બેવડી નાખવાનું છે બંને એક બાજુ આ રીતે રાખવાનું છે હવે શું કરવાનું ફ્રેન્ડ અહીંયા તમારે ફ્રેન્ડ્સ બે કે અઢી ઇંચનો ગાળો રાખવાનો છે હવે હું આ જે બનાવી રહી છું એ નાના બાળકોની ચડ્ડી બનાવી રહી છું ફ્રેન્ડ્સ એ પણ હું તમને કહી દઉં તો શું કરવાનું ફ્રેન્ડ્સ ઉપર મેં બેનો ગાળો રાખ્યો અને નીચે પણ ફ્રેન્ડ્સ બેનો ગાળો રાખ્યો છે હવે તમારું હેલ્ધી બાળક હોય તો તમે ત્રણનું પણ રાખી શકો છો સોરી અઢીનો પણ રાખી શકો છો અને આ રીતનો આકાર આપી દેવાનો છે હવે આકાર આપીને શું કરવાનું છે કે જે આપણે ત્રાસો સીધો આકાર આપ્યો છે ને એનો સાથે બંને કાપડનું કટિંગ કરવાનું છે જુઓ આ રીતનું આ રીતનું કટિંગ કરી અને પછી ફ્રેન્ડ્સ તમારે અહીંયા જે ગોળાઈ મેં આપેલી છે તમે જોશો કે અહીંયા ગોળાઈ આપેલી છે પણ એ પહેલાં હું ઉપરનું કટિંગ કરું છું મેં નેફાનો ભાગ મેં અલગથી વાળ્યો છે આઈ મીન્સ કે જોઈન્ટ કર્યો છે તમારે જો અલગથી જોઈન ન કરવો હોય તો પણ કાપડ નો કટિંગ કરતા આ રીતે હવે ગોળાઈ કટિંગ કરી નાખશો હવે તમે જોશો કે એક સરસ રીતે ચડ્ડીનો આકાર થયો છે જો આ નાના બાળકો છે એકથી પાંચ વર્ષના નાના બાળકોને આ ચડ્ડી આસાનીથી આવી જાય છે ફ્રેન્ડ્સ અને બનાવવામાં પણ એકદમ સરળ છે હવે ફ્રેન્ડ્સ શું કરવાનું છે આપણે જે નીચેના ભાગમાં આ રીતે બેવડી વાળી નાખશું એને કે આ રીતે આપણે સિલાઈ વાળવાની છે સિલાઈ મારવાની છે જો હું કઈ રીતે સિલાઈ મારું છું એ સિલાઈ તમારે મારવાની છે કિનારીએ જુઓ હવે ફ્રેન્ડ્સ અહીંયા તમે બે પણ બીજું કામ પણ કામ પણ કરી શકો અહીંયા તમે રહીને ને ફ્રેન્ડ્સ પાઇપિંગ પણ કરી શકો યાની કે તમારે અહીંયા પાઇપિંગ કર્યું હોય બીજી તો પણ કરી શકો યાને કે આ જે ચડી છે એની ફેન્સી પણ તમે બનાવી શકો છો પરંતુ હું તમને અત્યારે સિમ્પલ શીખવાડું છું તો આ રીતે આપણે કરશું બંને સાઈડ આપણે સિલાઈ મારી દેવાની છે જો હું જે રીતે સિલાઈ મારું છું અને ખાસ તો જો તમને મેં કહ્યું હતું ને કે ધારી સિલાઈ મારતા તમને આવડવું જોઈએ જો તમે ધારી સિલાઈ નહીં મારો મારતા નહીં આવડે તો ફ્રેન્ડ્સ તમારું શું થશે કે તમે ગમે સિલાઈ કરશો ને વચ્ચે સિલાઈ આવશે અને એનું ફિનિશિંગ આવશે નહીં હવે તમે જોયું કે મેં બંને બાજુની જે આપણી ચડી હતી બંને સાઈડથી કમ્પ્લીટ કરી નાખી છે વાળી લીધી છે હવે શું કરશો આપણે એક હાંધો ફિટ કરી નાખવાનો છે આ રીતે એક સાઈડનો હાંધો ફિટ કરી નાખવાનો છે હવે ફ્રેન્ડ્સ જો તમે તમારે એક્સ્ટ્રા ઉપરથી જે નેફાનો ભાગ છે તે જોઈન ન કરવો હોય તો તમે તેને વાળી પણ શકો છો અને જો તમારા નેફાનો ભાગ અંદરથી કાપડ તમે રાખ્યું હોય વધારાનું તો તમારે એને વાળી નાખવાનું છે હું નીચેની સાઈડ આ રીતે જોઈન કરી નાખું છું જોઈન કરીને પછી હવે શું કરવાનું છે કે હું ઉપરનો નેફાનો ભાગ છે એ અલગથી જોઈન કરીશ કારણ કે મારી અંદર રબર ફિટ કરવાનું છે એટલે નાના બાળકોને જે રબર હોય છે એ એકદમ ઢીલું રાખવાનું હોય છે બહુ ફિટ નથી રાખવું નહીતર તેમની જે રબર હોય છે તે બેસી જાય છે અને લાલ ચક્કામાં થઈ જાય છે તો મેં આ રીતે છે ને એક અલગ નેફાની પટ્ટી કરી છે તમારે જો બહુ નાના બાળકોએ નેફાની પટ્ટી અલગ ન કરવી તો તમે જે આ કાપડ છે એને વાળીને પણ તમે કરી શકો છો તો હું તમને આ પણ રીત શીખવાડવા માટે મેં તમને બતાવ્યું છે કે તમે આ રીતે કરી શકો છો અને તમારે ડાયરેક્ટ કરવું હોય તો ડાયરેક્ટ પણ કરી શકો છો હવે આ રીતનું આપણે કરીને પછી શું કરવાનું છે ફ્રેન્ડ્સ કે તમારે જે રબર છે મોટું લેવું હોય તો મોટું પણ લઈ શકો છો અને નાનું લેવું હોય તો નાનું પણ લઈ શકો છો એમ કે પતલું લેવું હોય તો પતલું પણ લઈ શકો છો હું પતલું લેવાનું છું કારણ કે જે મોટું એકદમ જાડું આવે છે ને તે ખૂબ જ બેસી જાય છે અને પતલામાં પાસે એ તકલીફ થાય છે કે તે નીકળી જાય છે એટલે આ તો તમને શીખવાડવા માટે આ પતલું લેવું છું જાડું જે મારું રબર હતું તે ખૂટી રહ્યું છે એટલા માટે મેં આ પતલી લીધી છે તમને શીખવાડવા માટે એના કારણે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ તમને માહિતી કેવી લાગી પ્લીઝ યાર કમેન્ટ કરીને જરૂર કહેજો સારી લાગી હોય તો લાઈક શેર કરજો અને વિડીયો તમને થોડો ઘણો પણ હેલ્પફુલ લાગ્યો હોય તો કમેન્ટ કરીને મને જરૂર કહેવાનું છે કમેન્ટ કરવાની કંજુસાઈ બિલકુલ કરવાની નથી તમારે ફ્રેન્ડ્સ અને આ તમે બનાવો તમને આ રીતે બની જાય ત્યારે મને કમેન્ટ કરીને જરૂર કહેજો કે એકદમ સરળ રીતે બની ગઈ છે ફ્રેન્ડ્સ બનાવવામાં ખૂબ જ સહેલું છે ખાલી એકવાર કે બે વાર તમે આ જોશો તો તમને આવડી જશે ફ્રેન્ડ્સ પછી આ રીતે તમારે જ્યાં રબર છે ત્યાં તમારે આ રીતે સિલાઈ મારી દેવાની છે આગી પાછી જે સિલાઈ આવે છે તેને મારી દેવાની છે જુઓ આ રીતે સિલાઈ મારી અને પછી બંને સાઈડના હાંંદા છે એ તમારે જોઈન્ટ કરી નાખવાના છે જો હવે એક નકામું જે કાપડ હતું એનું આપણે એક સરસ મજાની ચડ્ડી બનાવી નાખી ફ્રેન્ડ્સ તમારે બીજું ક્યાંય પણ આ કાપડ લેવાની જરૂર નથી આપણે કાપડ બીજું અલગ લેવા જઈએ એની કરતાં જે આપણા ઘરમાં જે કપડાં પડ્યા રહેતા હોય એનો જ આપણે ઉપયોગ કરી અને આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવીએ છીએ તો તમને મારી આ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની પદ્ધતિ ગમી હોય તો લાઇક શેર ચેનલ બનાવવા આવે તો સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તેની માટે બ બાય